આજે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રિએશન એન્ડ કલ્ચર કમિટીના ચેરપર્સન આદરણીય નિજલબેન પટેલ, જેમના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એવા ટ્રસ્ટી શ્રીમતી લલિતાજી, આમાં તેમને ખૂબ સહયોગ આપ્યો છે એવા સેક્ટના પ્રોફેસર જિગ્નેશભાઈ, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાંથી પકડેલા ગોગલભાઈ, અમારા હેરિટેજના વિભાગના માર્ગદર્શક દેવાશિષભાઈ, નીતિનભાઈ વસંત, ઉપસ્થિત સૌ અમદાવાદના નગરજનો, આજે એક સુંદર કાર્યક્રમમાં આપણે સૌ ભેગા થઈ રહ્યા ત્યારે સૌ પ્રથમ તો હું અમદાવાદના કે આ શહેરના ઉદ્ભવ સ્થાને પસારતા ખૂબ જ વસ્તી લાગી રહ્યો છું. મિત્રો, 1000 વર્ષ પહેલા જ્યારે પાટણથી સંભાળ જતા લોકો વિસામા માટે આ ટેકરા ઉપર અહીંયા આરામ કરવા માટે રોકાતા હતા, એવો આ જગ્યા તે વખતે આશા ભીલના નેતૃત્વમાં આશા પલ્લી તરીકે આ જગ્યા ઓળખાય. આ 1000 વર્ષના ઇતિહાસમાં ધીમે 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 પ્રગતિ થતા રાજા કર્ણદેવ આવ્યા, કર્ણાવતી નગર બન્યું, હેમંતા બાદશાહ આવ્યા, અમદાવાદ નગર બન્યું. પરંતુ જે પોળોનો ઇતિહાસ છે અને પોળોની જે રચના છે એ આજે પણ અદભુત, એ વર્ષો પહેલાના મકાનો, વર્ષો પહેલાનો ઇતિહાસ આજે પણ એ સચવાયો. અને એટલે જ જ્યારે આ જગ્યા ઉપર પગ મૂકતા હું પણ ખૂબ ધન્યતા અનુભવું છું. અમદાવાદ શહેરના મેયર તરીકે આજે પહેલી વાર ધાર્મિક સ્થળમાં આવતા પણ વખતે સાણંદની લાગણી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા શહેરને 8 જુલાઈ 2017ના રોજ હેરિટેજ સિટીનો દરજ્જો મળે, ભારતની પ્રથમ હેરિટેજ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, આપણા સૌ માટે સૌભાગ્યની વાત. અને મને આનંદ છે કે જ્યારે એ દિવસે ડિક્લેર થયું હેરિટેજ ત્યારે અમદાવાદની પૂર્વમાં જે આનંદનો ઉત્સાહ હતો, જે રાતના દારૂખાનું ખૂટ્યું હતું, એ આજે પણ યાદગાર પ્રસંગ છે. કારણ કે એ આપણો વારસાને એક વિશ્વ લેવલ ઉપર એક દરજ્જો મળેલો આનંદ છે. મિત્રો, હમણાં જ 18 એપ્રિલ વિશ્વ વારસા દિવસ, વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે આપણે મનાવ્યો. આ વખતે કોર્પોરેશન વિવિધ રીતે આ દિવસને મનાવવાનું નથી, નવી પેઢીને આપણા જૂના વારસા સાથે જોડવાનું કામ, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ બધી જ સ્કૂલોના બાળકોને એમાંથી સિલેક્ટ કર્યા, લોકોને હેરિટેજ વોક કરાય, એ દિવસે નિબંધ સ્પર્ધા થઈ, ચિત્ર સ્પર્ધા થઈ, અને મોટાભાગના વિદ્યાર્થીઓને આ હેરિટેજ વારસા સાથે જોડવાનું કામ. કારણ કે મિત્રો, જે લોકો પોતાનો ઇતિહાસ નથી જાણતા એ ઇતિહાસના સાના ઉપર ક્યારે ટકતા, અને એટલે આપણે આપણા ઇતિહાસને જાણવું જરૂરી છે જો આપણે ભવિષ્ય બનાવવા, અને એટલે જ નવી પેઢી આપણા ઇતિહાસને જાણે, આપણા વારસાને જાણે, આપણા સ્થાપત્યને જાણે, એના સંદર્ભમાં આ વખતે બાળકો સાથે હેરિટેજ વોક, હેરિટેજ વિષય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ કાર્યક્રમ કરવામાં આવશે. મિત્રો, આ શહેરમાં ઐતિહાસિક વારસામાં માણેકપુરજ, અટીસિંગના ડેરા, જામા મસ્જિદ, સીધી સીધી જાળી, ઝૂલતા મિનારા, પોળોનો અલગ અલગ ઇતિહાસ, અલગ અલગ દરવાજા, કલા સાહિત્ય સહિત અપોળોમાં વિવિધ આકર્ષણો, પોતાની એ હેરિટેજ વારસાની કવાય છે. અને એટલે જ એના જતન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિકાસની સાથે હેરિટેજ વિભાગને પણ અલગ રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ હેરિટેજ વિભાગ દ્વારા ધીરે 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 હેરિટેજ કમિટી બની છે, અને ધીરે ધીરે આ હેરિટેજ વિષયને લઈને
ટુરિઝમ ડેવલપ કરવાનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળ વધ્યું. મિત્રો, આજે ખૂબ આનંદની વાત છે કે જૂની આપણી પરંપરા પ્રમાણે આપણી સ્કૂલોમાં એક કુવા બનાવવાની પરંપરા હતી. જ્યારે વરસાદનું પાણી આવે અને વરસાદનું પાણી આપણા કુવામાં સચવાઈને પછી બારે માસ એ પાણીનો ઉપયોગ આપણે કરતા હતા. એ જે જૂની પદ્ધતિ હતી, આજે પણ અમદાવાદની ઘણી સ્કૂલોમાં ઘણા મકાનોમાં એ જોવા મળે. અને એ પાણી પીએ છે તો પણ એટલું શુદ્ધ પાણી હોય છે, એટલું શીતળ પાણી હોય છે, અને એટલું આપણા માટે શરીર માટે ઉપયોગી પણ પાણી હોય છે. એમાંથી અનેક ખનિજ તત્વો અને આપણને મિનરલ્સ મળતા હોય છે. એવું આ પાણીની જાળવણી કરવાનો એક નવતર પ્રયોગ જે આપણા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવ્યો છે, હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બિરદાવું છું કે તેમને આ એક નવી પહેલ કરી છે જે આપણા સૌ માટે ખૂબ ઉપયોગી. કુવા ફોલ્ડના ધાબામાંથી જે પાણી આવે એ સીધું એ કુવામાં જાય અને કુવામાં એ પાણી જમીનમાં ઉતરે, આજુબાજુના વિસ્તારનું પાણી ઉપર આવે તથા કુવામાં રિચાર્જ થાય. અને જે આપણા ટાંકાની જે સિસ્ટમ હતી એમાં ટાંકામાં પણ પાણી સચવાય એવું આ ભવિષ્યમાં પાણીની કટોકટી આવે ત્યારે આ બધું ખૂબ ઉપયોગી થાય. મિત્રો, આવનારા સમયમાં જ્યારે વિશ્વ પાણીની ચિંતા કરી રહ્યું છે, કારણ કે વિશ્વમાં ધીરે ધીરે પીવાનું પાણી ઓછું થઈ રહ્યું છે, અનેક જગ્યાએ આવનારા દિવસોમાં પાણીની કટોકટી સર્જાવાની, જ્યારે વરસાદી પાણીનો મહત્તમ તરીકે ઉપયોગ આપણા જીવનમાં કરી શકાય એના સંદર્ભમાં આ કુવાઓ પણ આપણને ખૂબ ઉપયોગી થવાના છે. એ કુવાઓને આજે ફરી યાદ કરીને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા જે એક પ્રયોગ દ્વારા આજે આપણે એક કુવાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ, એના દ્વારા જે આપણે પરિણામ મેળવીશું, એમાંથી જે માર્ગદર્શન મેળવીશું અને એનાથી આવનારા દિવસોમાં કોર્પોરેશન અનેક યોજના પણ પાણીના સંદર્ભમાં લાવશે. મિત્રો, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમેન એસોસિએશન દ્વારા ખાસ કરીને 1994માં આ સંસ્થાની શરૂઆત થઈને 20 વધુ વર્ષોથી મહિલાઓની તકલીફ સેવાઓ તથા મહિલાઓના ઉત્કર્ષના કામોના સંદર્ભમાં વિવિધ કામો આ સંસ્થા કરી રહી છે. અને ખાસ કરીને પાયાની સુવિધાના પ્રશ્નો, પાણી, સ્વચ્છતા, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રહેઠાણ, ઊર્જા પૂરી પાડવાની જે કામગીરી કરી રહી છે તે ખૂબ સરાહનીય. અમદાવાદમાં આવી ખૂબ ઓછી સંસ્થાઓ છે જે આવું સુંદર કામ કરતી. હું આ સંસ્થાના દરેક સભ્યને, સંસ્થાના ટ્રસ્ટીથી માંડીને સંસ્થામાં જોડાયેલા દરેક વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંસ્થા ઉત્તમ પ્રગતિ કરે અને આવા માનવ મૂલ્યો માટે અનેક કામો કરીને આપણા અમદાવાદને માર્ગદર્શન પૂરું પાડે તથા એમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ શહેરની વધુ સારી સેવા કરી શકે એ વાત સાથે હું ફરીથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.